निर्माण न्यूज જોઈએ વિગતવાર સમાચાર। તો કોરોના વેક્સિનને અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર વેક્સિનને લઈને પ્રગતિશીલ છે। તો સરકારની સૂચના પ્રમાણે આરોગ્ય વિભાગ તૈયાર છે, તેમજ રાજ્યના કલેક્ટરો સાથે સંકલન પણ કરાયું છે। ત્યારે 8 મહાનગરપાલિકામાં ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે, તેમજ કેન્દ્ર સરકારની 30 ડીપી ફ્રીજ રાજ્ય સરકારને ફાળવવામાં આવશે। તો રાજ્યમાં તબક્કાવાર વેક્સિન આપવામાં આવશે, તેમજ પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓ, તો બીજા તબક્કામાં પોલીસ અને હોમગાર્ડ્સ, તથા ત્યારબાદના તબક્કામાં 50 વર્ષથી વધુના ઉંમરના સિનિયર સિટીઝનને વેક્સિન આપવામાં આવશે। જે સૂચના ભારત સરકારે આપી છે, માર્ગદર્શન આપ્યું છે, એ પ્રમાણેની બધું નેટવર્ક ગુજરાતના આરોગ્ય વિભાગે સંપૂર્ણપણે બીજા વિભાગોના સહયોગથી ઊભું કરી દીધું છે। લગભગ કુલ 3,96,000 આરોગ્ય કર્મચારીઓ, એટલે કર્મચારી કહું છું પણ એમાં ડૉક્ટર પણ આવી જાય, નર્સો પણ આવી જાય, સફાઈ કામદાર પણ આવી જાય, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન કે બીજા જે કામગીરીમાં જોડાયેલ હોય એ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આવી જાય, અને સાથે સાથે આશા વર્કર અને આંગણવાડી કાર્યકર એ પણ આવી જાય। એ જે આ સંખ્યા 3,96,000 થાય છે, એમને પ્રથમ તબક્કામાં વેક્સિન પ્રાપ્ત થયેથી સૌથી પહેલી પ્રાયોરિટી આરોગ્યની સેવા સીધે સીધી દર્દીઓ સાથે સંકળાયેલા જે કર્મચારીઓ આપે છે એમને પહેલા તબક્કામાં વેક્સિનેશન કરવામાં આવશે। બીજા તબક્કાના જે કર્મચારીઓ, એટલે કે પોલીસ તંત્ર છે, હોમગાર્ડ છે, બીજા કર્મચારીઓ છે કે જે કોરોનાના દર્દીઓની સીધી સારવાર લઈ પણ આડકતરી સારવાર અથવા સુવિધા માટે એ જોડાયેલા છે, એવા લોકોને બીજા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે। અને પછી ભારત સરકારે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે 50 વર્ષથી વધુ વયની ઉંમરના આપણા નાગરિકો છે એ નાગરિકોને વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। 50 વર્ષથી ઉંમરના વધુ ઉંમરના બધા તમામ નાગરિકો, જેને આપણે સિનિયર સિટીઝન પણ કહી શકીએ, એવા વડીલ મા બાપ એ પણ એવા આવી શકશે, એટલે 50 વર્ષથી નીચેલાવા જે જુદા જુદા રોગથી પીડાતા છે, ગંભીર પ્રકારના રોગથી પીડાતા છે, કોઈ બહુ ઊંચું ડાયાબિટીસ ધરાવે છે, તો એવા બધા દર્દીઓને પણ, કે ભલે ઉંમર નાની છે પણ કોરોના થાય તો સંક્રમણ થવાનો અને બીજી સમસ્યા થવાનો પ્રશ્ન તબિયત નાજુક હોવાના કારણે વધારે રહે છે, એમને પણ પ્રાયોરિટીના તબક્કામાં જોડી અને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે રાજ્યના 33 જિલ્લાઓના અંદર બધા તાલુકા અને 8 મહાનગરપાલિકામાં ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે। તાલુકા કક્ષાના ટાસ્ક ફોર્સમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી એ એના સભ્ય રહેશે, એટલે છેક ફિલ્ડ સુધી, ગ્રામ્ય વિસ્તાર સુધી આ બધી જ વ્યવસ્થાઓ સરળતાથી કામગીરી કરી શકે એવી રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે। ગુજરાત રાજ્યમાં વેક્સિનની સ્ટોરેજ માટે પૂરેપૂરી જે વ્યવસ્થા છે એ આપણી પાસે પ્રાપ્ત છે। લગભગ -25 સુધીની વ્યવસ્થા આપણે રાજ્યમાં ધરાવીએ છીએ। 47,796 વેક્સિન સેન્ટરોની જગ્યા રાજ્યમાં લગભગ નક્કી કરી દેવામાં આવી છે। ભારત સરકાર જે પ્રમાણે માર્ગદર્શન આપશે એ પ્રમાણે વધતા ઓછા આમાં થઈ શકશે, પણ અંદાજે એમ કહી શકાય કે 47,700 જગ્યાએ નાગરિકોને જેમને વેક્સિન આપવાની થશે એમને વેક્સિન આપવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના મોરબી